वेलकम बैक। तो शुरुआती वलण जे रीते स्पष्ट थई रह्या छे, भाजप 150 सीट पर आगळ चाली रह्यु छे, कांग्रेस 20 बैठको पर आगळ चाली रह्यु छे, दरियापुरमां भाजपना उम्मेदवार आगळ चाली रह्या छे, कौशिक जैनની જીત થઈ છે, કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખની હાર, દરિયાપુરમાં ભાજપ ઉમેદવાર કૌશિક જૈનની જીત થઈ છે, 2017માં અહીંથી ગ્યાસુદ્દીન શેખ જીત્યા હતા, પણ આ વખતે પરિણામો ભાજપ તરફી રહ્યા છે, ભાજપના ઉમેદવાર કૌશિક જૈનની દરિયાપુરમાંથી જીત થઈ છે અને કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખની હાર થઈ છે। खास करीने अभयभाई कई रीते आ परिणामों ने अत्यारे असमंजसनी परिस्थिति परिणामों में जोवा मळी रही छे, कारण के अनएक्सपेक्टेड आ परिणामों आवी रह्या छे। दरियापुरनी आजे बैठकनी वात करवामां आवे, ग्यासुद्दीन शेख जे मजबूत चेहरो अने हवे भाजपना उम्मीदवार कौशिक जैननी त्यां जीत थई गई छे, अने एवी घणी बधी बैठको, राजकोटनी वात करीए, राजकोटनी 8 बैठको ज्यां परिस्थिति एवी हती के त्यां फाइट मळे, पण त्यां पण चित्र स्पष्ट थई रह्युं छे। આપણે જે વાત કરી એ પ્રમાણે હવે અત્યારે લગભગ 12:30 થવા આવ્યા છે, એટલે જે વલણો છે એ સ્પષ્ટતાની દિશામાં આગળ વધી રહ્યા હોય તેવું મને લાગે છે। આજની અત્યાર સુધી ભલે આપણે એને ટ્રેન્ડ કહીએ, પરંતુ આ પરિણામોમાં અરે આ જે ટ્રેન્ડના જે આંકડાઓ છે એમાં કોઈ મોટો ફેરફાર થાય એવું મને લાગતું નથી। અને જો આ જ પરિણામ હોય તો મને એવું લાગે છે કે જે તે સમયે મતદારોએ પોતાનો મિજાજ સ્પષ્ટ કરવા માટે અનેક સંકેતો આપેલા, પરંતુ ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે જે જોવા ટેવાયેલા હોઈએ એ જ જોતા આવ્યા હોય અને પછી પરિણામ જુદું હોય તો આશ્ચર્યજનક લાગે। બાકી હવે એવું લાગે છે, અને હું તો જયારે મારા જે તે કામથી પ્રવાસમાં ફરતો હોઉં છું ત્યારે આ પ્રકારના સંકેતો મળતા હતા, એટલું હું ચોક્કસ સ્વીકારીશ કે આટલા આ પ્રકારની આટલી બેઠકો આવશે એવો તો અંદાજ નહોતો આવતો, પરંતુ હવે જયારે આવ્યો છે ત્યારે ગુજરાતની જનતાએ માધોશીભાઈ સોલંકીના નેતૃત્વમાં જયારે 1985માં જે કઈ બેઠકો હાંસલ કરી એ વિક્રમોને વટાવવાનો મૂળ બનાવી લીધો હોય અને એનો શ્રેય ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વને પરાજય આપ્યો છે, કોંગ્રેસ શું કહેશો? ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશને, દરેક કોર્પોરેટરે પણ ખૂબ વિકાસના કામ કર્યા છે, જ્યાં જ્યાં કામ ચાલુ છે એને પણ અમે વધુ વેગનતા બનાવી અને ઝડપથી પૂરા થાય એવા પ્રયત્ન કરશું। દરેક મતદાર ભાઈઓએ, ખૂબ કાર્યકરોએ પણ કામ કર્યું છે, મતદાર ભાઈઓએ ખુલ્લા દિલથી મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કર્યું છે। નારાજગીની તો કોઈ વાત જ નહોતી, બધા જ અમારી સાથે હતા, એટલે કઈ એ તો પ્રશ્ન હતો જ નહીં। અમે 51,000 વધારે મતથી અત્યારે અમારી લીડ ચાલી રહી છે। રોડમેપ તો હવે બનાવશું, પણ અમે વિકાસમાં રાજકોટના ચારેય ધારાસભ્ય સાથે મળી અને રાજકોટના વિકાસમાં ખંભે ખંભો મિલાવીને ખૂબ કામ કરશું અને રાજકોટના વિકાસમાં કોઈ કચાશ રહેવા નહીં દઈ। આપથી આગળ નીકળ્યું ભાજપ, ખંભાળિયા બેઠક પર ભાજપ હવે આગળ ચાલી રહ્યું છે, આ પહેલા આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી હતી, પણ હવે આ બેઠક ઉપર, ખંભાળિયા બેઠક ઉપરથી ભાજપ આગળ ચાલી રહ્યું છે। ભાજપ 1,466 વોટથી આગળ ચાલી રહ્યું છે। મહત્વના અપડેટ, અમદાવાદ શહેરમાં પણ અત્યારે ભાજપની સ્થિતિ મજબૂત થઈ રહી છે અને 2017માં જ્યાંથી જીત નહોતી મળી ત્યાં પણ જીત મેળવી છે અને ત્યાં પણ ભાજપ આગળ ચાલી રહ્યું છે। 13 બેઠક અમદાવાદ શહેરની ત્યાં પણ આગળ, ત્યારે ખંભાળિયામાં આજથી ભાજપ આગળ નીકળ્યું છે, તો ભાજપ 1,466 વોટથી આગળ ચાલી રહ્યું છે। તો અનએક્સપેક્ટેડ આજે રિઝલ્ટ છે તે સામે આવી રહ્યું છે, કારણ કે શરૂઆતી વલણ એવું હતું કે શરૂઆતી વલણમાં આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી હતી, પણ હવે ભાજપ 1,000 મતથી આગળ ચાલી રહ્યું છે। તો મહત્વના અપડેટ, ખંભાળિયામાં આમ આદમી પાર્ટીથી ભાજપ હવે આગળ ચાલી રહ્યું છે। ખંભાળિયામાં આમ આદમી પાર્ટીએ સુદાન ગઢવીને, જેમણે સીએમનો ચહેરો બનાવ્યો હતો, એ સીએમનો ચહેરો ત્યાં ઉતર્યો હતો મેદાનમાં, પણ હવે જે રીતના રૂઝાન સામે આવી રહ્યા છે, જે વલણ સ્પષ્ટ થઈ રહ્યા છે, ભાજપ 1,466 મતોથી આગળ ચાલી રહ્યું છે। ખંભાળિયામાં પહેલા આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી હતી, પણ હવે ભાજપ 1,466 વોટથી આગળ ચાલી રહ્યું છે। સૌરાષ્ટ્ર બેઠકોની વાત કરવામાં આવે, જ્યાં ત્રિપાંખીયો જંગ હતો, ત્યારે ખંભાળિયા બેઠક પર 1,466 વોટથી ભાજપ આગળ ચાલી રહ્યું છે। બાદ મેં બોલતો
कह सकता हूं एक वाक्य में कि वन साइडेड कंटेस्ट। और साथ ही साथ जिस प्रकार से मोदी जी ने गुजरात को विकसित करके एक डेवलपमेंट का मॉडल ना केवल देश के लिए बल्कि पूरे विश्व के लिए सामने रखा है, उसके फुटप्रिंट्स गुजरात के हर चप्पे चप्पे पर मौजूद है। आप कहीं भी चले जाइए गुजरात किसी भी हिस्से में, वहां पर आपको मोदी जी के पद चिन्ह दिखाई देते हैं। तो मुझे लगता है कि लोगों ने मोदी जी के प्रति और जिस प्रकार से उनके नेतृत्व में अब भारत आगे बढ़ रहा है उसके पक्ष में मतदान किया है, और हमारे लिए गर्व की बात है कि हमारे पास इस प्रकार का नेतृत्व है। 27 साल की लोग बात करते हैं, लोग एंटी इनकमसी की बात करने लगे, 27 साल का लोगों ने और बड़ा। मैंने एक बार कहा था कुछ दिन पहले कि मोदी जी ने हमें एक ऐसा गवर्नेंस मॉडल दिया है जिसकी तीन प्रमुख विशेषताएं, एक सस्टेनेबल मॉडल ऑफ गवर्नेंस, यानी 22 साल हो गए और आगे भी भविष्य में भी वो जारी रहेगा। दूसरा मॉडल विच डिफाइज दी प्रिंसिपल ऑफ डिमिनिशिंग रिटर्न, जैसा आप कह रही हैं कि वक्त गुजरने के साथ साथ हर चीज की मान्यता उसकी लोकप्रियता में कहीं ना कहीं अंतर आता है, लेकिन यहां पर डिविडेंड्स और ज्यादा बढ़ते जाते। और तीसरा एक ऐसा मॉडल हर चुनौती के बाद और ज्यादा मजबूत होता है। जब वो मुख्यमंत्री थे तो भूकंप आया, प्रधानमंत्री के रूप में अभी हाल ही में आपने देखा आपदा की चुनौती आई कोविड की, और वो इसलिए कि इसमें बहुत अधिक, मुझे लग रहा है ये भी एक शोध का विषय रहेगा शोधकर्ताओं के लिए, कि जिस प्रकार की निष्ठा, निरंतर परिश्रम, प्रयास और फोकस के साथ मोदी जी ने इस देश को ये प्रशासन देने का एक कामयाब कोशिश की है। एक बहुत बड़ा चैलेंज पीएम ने भूपेंद्र पटेल के लिए भी थ्रो किया था कि नरेंद्र का रिकॉर्ड भूपेंद्र तोड़ेगा, ही वुड हैव आल्सो बीन अंडर अ लॉट ऑफ प्रेशर, बट डू यू थिंक ही विल बी अ मच मोर रिलीव मैन टुडे? नो, आई थिंक सी नरेंद्र मोदी जी इज एन आइडियल फॉर ऑल ऑफ अस, इज एन एसेट फॉर ऑल ऑफ अस, एंड इफ नॉट होली। અત્યારે જે રીતે શરૂઆતી વલણ સામે આવી રહ્યા છે, સ્પષ્ટ બહુમત ભાજપને મળી રહ્યું હોય તેવું શરૂઆતી વલણમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે, અને ખાસ કરીને અમદાવાદ જે બેઠક છે, અમદાવાદની જે મહત્વપૂર્ણ 16 શહેરની બેઠકો છે ત્યાં ભાજપ આગળ ચાલી રહ્યું છે, અને સાથે સાથે સુરત શહેરની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં પણ અને જિલ્લા અને ગ્રામ્યમાં પણ ભાજપ આગળ ચાલી રહ્યું છે, તો આ તરફ રાજકોટની જે 8-8 બેઠક છે ત્યાં, કારણ કે 7 બેઠક ઉપર તો સ્પષ્ટ જીત નક્કી થઈ ગઈ છે અને 1 બેઠક ઉપર અત્યારે ફાઇટ મળી રહી છે, પણ ત્યાં પણ ભાજપ આગળ ચાલી રહ્યું છે। ખાસ કરીને સત્યનભાઈ કઈ રીતે આ જોઈ રહ્યા છો, કારણ કે એવી પણ બેઠકો છે, માની લો અમદાવાદ શહેરની વાત કરવામાં આવે કે ત્યાં પણ એવી બેઠકો છે જ્યાં કોંગ્રેસે જીત 2017માં મેળવી હતી, પણ 2022ના અત્યારે જે રીતે પરિણામો સામે આવી રહ્યા છે ભાજપ આગળ ચાલી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટી ઓપિનિયન પોલમાં આગળ હતું, ક્યાંક ને ક્યાંક ઘટાશ તો રહી જશે, પરંતુ જનતા જનાર્દનનો ચુકાદે માથે લઉં છું અને મારાથી યથાશક્તિ તમામ પ્રયત્નો કરી સેવા મારી ચાલુ રાખીશ। આપ શું માની રહ્યા છો, ક્યાં આગળ ઘટાશ તમારા માટે ખાસ કરીને શું કાર્યકર્તાઓ કે ના? મેં પહેલા પણ આપણે કીધું, હવે પહેલા કહું વસ્તુ અલગ હતી, હવે કહું તો એવું લાગે કે હાર્યા પછી કહે છે, પરંતુ ગુંડાગીરી પોલીસ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અમદાવાદના તમામ ગુંડાઓ રાઇફલ ક્લબમાં આશ્રિત હતા, ધાક ધમકીનું જે રાજકારણ થયું એના પરિણામે અસર પડી છે, પરંતુ સરવાળે જે આવ્યો છે પરિણામ એને સ્વીકારું છું। હવે 3 રાઉન્ડ બાકી છે, આ 3 રાઉન્ડ પછી કદાચ મારી સામેના પ્રતિપક્ષના એક પણ ઉમેદવારની ડિપોઝિટ બચશે નહીં, એટલે બધા જ ઉમેદવારોની એન્ટાયર ડિપોઝિટ જશે, અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ નરેન્દ્રભાઈના, અમિતભાઈના અને ભૂપેન્દ્રભાઈના, સી આર પાટીલ સાહેબના માર્ગદર્શનની અંદર જે પરિશ્રમ કર્યો છે એ પરિશ્રમ એ 7 અર્થની અંદર પરિણામલક્ષી બન્યો છે, અને 55 સાબરમતી વિધાનસભાની અંદર લગભગ અમે 90,000 થી 1,00,000 લીડનો જે અંદાજ રાખતા હતા એ અમારો જે ધ્યેય છે એ પરિપૂર્ણ થયો છે, અને માન્ય નરેન્દ્રભાઈએ જે પરિશ્રમ કર્યો આ ચૂંટણીની અંદર, અમારા માટે ખાસ ચિંતાનો વિષય એ હતો કે સ્પર્ધાત્મક ભાવ નહોતો, મીડિયાના મિત્રો પણ સતત સવાલ કરતા હતા કે લો પોલ લો પોલ લો પોલ, આ લો પોલનું એક કારણ પ્રતિસ્પર્ધાત્મક જે ભાવ હતો એ સ્પર્ધકો અથવા હરિપક્ષોની કામગીરી પણ પ્રમાણમાં જે પ્રકારે હોવી જોઈએ એ પ્રકારે નહીં હોવાના કારણે
2-5-10% મતદાન ઓછું થયું છે, એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ઉત્સાહિત કરવા માટે, પ્રેરણા આપવા માટે માન્ય નરેન્દ્રભાઈ, અમિતભાઈ અને બાકીના અમારા નેતાઓએ પરિશ્રમની પરાકાષ્ઠા કરી. માન્ય નરેન્દ્રભાઈએ તો આટલો મોટો રોડ શો કર્યો, બાકીના જુદી જુદી વિધાનસભાઓમાં જુદા જુદા ક્ષેત્રોની અંદર પોતે જાહેર સભાઓ કરી અને આમ જનતાની અંદર ભારતીય જનતા પાર્ટી માટે એમણે જે ગુજરાતની અંદર શરૂ કરેલી પરંપરા વિકાસ અને સુરક્ષા આ બંનેના આધારે લોકોના એટલે મતદારોના મનમાં એક ચોક્કસ પોતાની જગ્યા બનાવી અને પોતાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીની જગ્યા બની, એ મારી સિટીની અંદર હું પ્રત્યક્ષ મતદારોનો ઉત્સાહ અને કાર્યકર્તાઓનો પરિશ્રમ બંને જોઈ રહ્યો છું અને મારો જે ધ્યેય છે એ સાચ અર્થમાં પરિપૂર્ણ થશે. તો પરિણામોના ફળે પરના અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું. રોકાઈશું એક બ્રેક માટે.